आकाशवाणी जे भोज केंद्र तां रजू करियूं था ग्राम विस्तार जे भाई भेण जो असांजो कच्छी कार्यक्रम गाम जो चोरो। ગુજરાત સરકારની સ્પોન્સરશિપ યોજનામાં બાળ સંભાળ સંસ્થાઓમાં રહેતા બાળકોને પોતાના કુટુંબમાં જ પુનઃ સ્થાપિત કરવા માટે માસિક રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે। વાલીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000થી વધુ ન હોવી જોઈએ। આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો। ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત। એને રામ રામઈ ગામ જો ચોરો કાર્યક્રમ સુણધલ મણી ભારે કે ને ભેન રે કે નીલમ ભેણ જા જેજા કરે ને રામ 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 રામ। ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ। નદ્યું પાલેકરે પૂજનીય આઈ દેવી સ્વરૂપાઈ અને એંજે ઝળકે પા પવિત્ર મન્યોતા। પ્રાચીન ક અર્વાચીન દરેક સંસ્કૃતિ કે જપા નેર્યો તો એંજો વિકાસ નદી જે કિનારે જ થયો હૈ અને જોવા જે તો ક નદ્યું તો સ્વર્ગ મજાનું અચેન્ત્યું અને નદીએ કે સ્વર્ગ મજાનું ધરતી તે ખણીએ ચીણી વે તો એનલે કરે ભગીરથ પ્રયાસ ત ખપેંચતા। ઈપોએ ગંગા નદી જો અવતરણ કરાયણું હોય તો ભગીરથ કે તપશ્ચર્યા કરણી ખપે। કપોએ ભૂકંપ જે કારણે ફંટાઈ વેનલ સિંધુ નદી કે પાછી કચ્છમે ખણીએ ચીણી વે તો એનલે કરે પણ ભગીરથ પ્રયાસ જરૂરી અહીં। અને આજ પાંચોરે મેં પણ એ સિંધુ નદી જે ઝળકે પાછા કચ્છમે કેળી રીતે ગીની અચી સગાજે એન વિશે જે જ ગાલ કરેવાર આયો ઈ ગાલ કર્યો તેનું મોંદ અજે ચોરે જી શરૂઆત કર્યો એન ભજન સે। અંગે મદને આભે થી ઉતરી પડતા ધોધ માર પાણી જટામાં ગંગા થી અટવાણી જટામાં ગંગા થી અટવાણી અંગે મદને આભે થી ઉતરી પડતા ધોધ માર પાણી જટામાં ગંગા થી અટવાણી જટામાં ગંગા થી અટવાણી અવર નદી સમયે ના દિલમાં જોગી રે મૂજ ને જાણી એ જાણી રે જોગી રે મૂજ ને જાણી અવર નદી સમયે ના દિલમાં જોગી રે મૂજ ને જાણી એ જાણી રે જોગી રે મૂજ ને જાણી ત્રિપુરારી નો ગર્વ ઉતારી એ ત્રિપુરારી નો ગર્વ ઉતારી પાતાળ લઈ જાવ પાણી જટામાં ગંગા જી અટવાણી જટામાં ગંગા જી અટવાણી કોડામણું કચ્છ મલક અનેક રીતે અદ્ભુત આય એંજો ભૂતકાળ ભવ્ય આય એંજો વર્તમાન વિકાસશીલ આય તો ભવિષ્ય ભવ્યાતિ ભવ્ય અને સમૃદ્ધ આય એનમે કોઈ શંકા નહીં। પાંગાલ કર્યું તા 200 વરે પહેલાં જે ભૂતકાળ જી જડે સિંધુ નદી જા નીર કચ્છ જી ધરતી મથે રેલાંધાવા ફેલાંધાવા। અચાનક એકડો ભયંકર ભૂકંપ આવ્યો ને સિંધુ જા નીર ભૂકંપ મેં ભટકાઈને સિંધ કોરા વરી વ્યા। કચડે કે કોરો ને સોકો બઠ બનાવ્યા પણ પેટાળ મેં સરસ્વતી જા પાણી રહી વ્યા જેસે કચ્છ જા ખમતીદર ખેડું અડીખમ આડું ને મોભતીલા માડું કચ્છ કે સાચવે રખ્યો ને વિકાસજી વાટતે હકલે રખ્યો। એન પોઠિયા પણ અનેક આફતું આવ્યું ને વયું કચ્છ તહારે હટે વગર વિકાસ કંઈ દોર્યો
ને અજ જો કચ્છ કચ્છી માળુજી મહેનત અને ધગસચો પરિણામ આય. સિંધુજા નીર અટકીવ્યા ત્યાંથી કરે ને અજ ડી સુધી કચ્છ મેં પાણી ગિની અચેજા અનેક સફળ નિષ્ફળ પ્રયાસ થયા. છેવટ નર્મદા મૈયાજી નહેર કચ્છ પોગી તડે પરિવર્તન પાછો પણ આવ્યો હોય અને નર્મદા જે આગમન છે કચ્છ જે વિકાસ મેં વેગ પણ આવ્યો હોય ને તે છતાંય આવું કચ્છ અહીંયા નીલો છમ વનણ મંગાતો ઈ આશ અના કેટલેક અંશે તો બાકી જ આય. એટલે હિન્દી સામે ઘણે કરે જો બાકી આય સિંધુ કે પાછી ગેની અચે જીયાય. સિંધુ પાછી અચે તડે જ કચ્છ જો સચો વિકાસ થઈ શકે. સિંધુ કે પાછી ગેની અચે લે ભૂતકાળ મેં રાજાશાહી જે વખતથી અજ સુધી જોકો પ્રયાસ થયા તેની માહિતી પાંકે અજ ડીંધા હેકડા અભ્યાસુ લેખક વિવેચક અને જાહેર ક્ષેત્રજા આગેવાન તથા માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ઠક્કર. એ રામ રામ અહીં મહેશભાઈ. રામ રામ. મહેશભાઈ, અહીં કચ્છ જે જાહેર જીવન સાથે સંકળાયેલા આવ્યો અને કચ્છ જે ઇતિહાસ અને ભૂગોળથી પરિચિત થયો અને ધારાસભ્ય તરીકે સેવા પણ લઈ ચૂક્યા આવ્યો, પામેળે જાણો તાક પાંજો કચ્છ ભૌગોલિક રીતે ભૂકંપ ઝોન મેં અચેલો હોય અને અવારનવાર પાવટે એડા ભૂકંપ અચે બેઠા. ભૂકંપ જે પરિણામે કચ્છ કે ભૂતકાળ મેં અને છેલ્લે 2001 સાલ મેં વડો નુકસાન સહન કરણું પ્યો. આજથી 200 પહેલા જોકો ભયંકર ભૂકંપ આવ્યો અને એનજે પરિણામે સિંધુજા પાણી કચ્છ મેં અચિંધાવા સે બંધ થઈ ગયા. પરિણામે કચ્છ જો લીલોછમ વિસ્તાર સોકો ભઠ બની ગયો અને ઓન વખત મેં કેળી પરિસ્થિતિ સર્જાણી એનજી જરા વિગતવાર ગાલ કંધા. કચ્છમાં સિંધુ અચિંધી ગઈ એની પાંજો પાંજો વ્યાપાર પરિસ્થિત અને તરાતી સુધી જુઓ અને આજ ખેતી ખૂબ સમૃદ્ધ ગઈ અને ચોખા જો પાક પણ સિંધુઓ ના એનો ઇતિહાસ નો લીધો. જી 1800 સિંધુ જો પાણી જોકો હેડા અચિંદો છે અચિંદો બંધ થઈ ગયો એટલે પાંચે ઘણી બધી નુકસાની થઈ. પાંચે વેપાર વણજ તે નુકસાની થઈ, ખેતી તે નુકસાની થઈ, પશુપાલન તે પણ નુકસાની થઈ અને કચ્છ જો મારું આ એ બે દિશા મેં દોડતો થઈ ગયો. જી હણે હી 200 પહેલા જોકો ભૂકંપ આવ્યો અને એનમાં જોકો વિનાશ થયો તડે પોએ કચ્છ ફેરી પાછો વેઠો કી થયો અને કચ્છ જોકો નવસર્જન થયો એ ક્યાં કયો અને કેળી રીતે થયો? કચ્છ જો નવસર્જન તો એવો હોય કે પોએ જોકો એમના આઝાદ પહેલા રાજાશાહીજી વખતને સિંધુજા પાણી પાછા ગની અચેલા પ્રયત્નો થયા. જી 1942 થી પેલા 40 માં જયારે ઉત્તર પાકિસ્તાન માં સિંધુ નદી મતે ચક્કર બેરેજ બંધાતો તેની કચ્છ જો રાજ્ય એની તરફ માંગણી કેમ ઉત્તર તેની સિંધ સરકાર તો વાંધી હોય એટલે બ્રિટિશ હકુમત હોય જી એની વટે માંગણી કેમ કે ભાઈ અસાજો હક અને ચક્કર બેરેજ માંથી પાણી દો. પણ તેની ગમે તન કામ પર બ્રિટિશ સલ્તનત અને કચ્છ રાજ વચ્ચે જે કોક ગાલ માં એવી તકલીફ હોય દાખલા તરીકે વિરમગામ સિંધ રેલવે જી સર્વે કરાય અને બ્રિટિશ સલ્તનત સેકન્ડ વર્લ્ડ વોર વખતે અને ઈ યાથી રેલવે ખણી વને કે મંગદાવા તજા ખૂંટા હજી કદાચ કયા અહીં અને ઈ વિરમગામ સિંધ એની કે વ્યૂહાત્મક રીતે જરૂરી હોય તો પછી આ મારા એમાં સમત ન થયા અને ઈ સમત ન થઈ જે કારણે એને જ અર્થે મેં એમ કોળા પાછો સર્વે થઈ ગઈ કે ભાઈ યાથી પાણી પાંચ સિંધુ જો પાણી એડા ખણી હે તો 1 કિલોમીટર 121 આઝાદી આવે એટલે એ ગાલ એટલા બંધ થઈ ગઈ. બરાબર. હવે આઝાદી પોઠિયા હિન્દી સામે કોઈ પ્રયાસ થયા ખરા અને ઈ થયા તા એમાં કેટલેક અંશે સફળતા પેલી
हिंदुस्तान ने पाकिस्तान बहुत फास्ट थे जे कारण उदासी माइग्रेशन बहुत थे माइग्रेशन थो सिंधी घने बदा पाकिस्तान थी हेडा आया हाँ। कच्छ जहा माराओ इनके आदिपुर गांधीधाम तरफ की मिले जमीनों इनके फ्री ऑफ दिनो एने जो आयो भाई प्रताप दयालदास बहुत लीडिंग मारू आटे पाछो अगेन तेनी इतने भवानजी अर्जुन खीम जी लोकसभा में हुआ गुलाब शंकर दौड़िया हुआ लवजी रकम की राज्यसभा में हुआ ये मेरे जाना पाचा प्रयत्न क्यों भाई प्रताप दयालदास ने भाई सिंधु जहा पानी पाकी मिलिया खपन बराबर है इन दरमियान में पाकिस्तान ने भारत में घने बदो झगड़ो हो सिंधु जो पानी आज क्योंकि सिंधु में सब तो सिंधु में छह में सत नदी अचन हाँ इनमें त्रे नदियों पूर्व में त्रे नदियों पश्चिम में बराबर पश्चिम की नदियों मड़े हुई इनमें कोई थे को छे बाकी इन झगड़े मजा थी निराकरण कर लिया विश्व बैंक मध्यस्थी थी विश्व बैंक की मध्यस्थी की लंबो सुधी केस हलो केस हली ने 1906 के डिसेम्बर सुधी में लगभग इनको निकाल थो बराबर इनमें अड़ो निकाल थो कि त्रे नदियों आउट राइट चिनाब जेलम सिंधु त्रे नदियों आउटराइट पाकिस्तान के वही पाकिस्तान इनके वापरी ने इनकी व्यवस्था गोठवे हनपोरा रावी बियास सतलज त्रे नदियों पांजे फाड़े आ वही एट ई भारत इनकी व्यवस्था करे इनमें इनमें कौन थे तो पांच सिंधु नदी के छेड़े माथे वासी सिंधु नदी आठी अची वही कोड़ी क्रीक वटाती थी ने दरिया में रहती हुई जी कोरी क्रीक वटाती जो दरिया में वेंदी हुई पानी पाजो बंद थी पर कोरी क्रीक में भी वेंदी हुई जो तेनी पा नक्की करियों जो भारत सरकार में नक्की करे भाई असि आगे आंधी त्रे नदी आंधी सचियो पर सिंधु जो पानी कच्छ के वीणा पवंदा अड़ी कोई चर्चा थी न बराबर पासे जो रावी बियास सतलज त्रे नदी पासे मिलियों त्रे नदी मथे बियास रावी जी विच में हरी के बैरेज बंधाणो पंजाब ने राजस्थान की बॉर्डर से हाँ हरी के बैरेज में जाती राजस्थान कैनाल में करी जैके हाँ हिंटाने इंदिरा नहर चो था बा हाँ राजस्थान कैनाल से कन्ना सुधी खड़ी अचनी नेविगेशन इरीगेशन बहुत कम में अचे अड़ी इरादा साथ ई पानी इत खी अचणो इनके कर प्रयत्न बहुत थे भाई प्रताप चंडीगढ़ रीते इंजीनियर रखी ने सर्वे कराया उन्हें सरकार सर्वे क्या पर ई मेरे सर्वे थी वो इनको फिजिबिलिटी रिपोर्ट भी अची वो पर ई राजस्थान कैनाल की गाल चर्चा हलदे 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 1964 में राज्य सरकार राजस्थान सरकार पासे ना अचे गुजरात के हाँ असा वे पानी आया नींदी न बराबर राजस्थान कैनाल की सर्वे थे लो रिपोर्ट पर इंजीनियरिंग रियो न पांगे पानी न मिलो बराबर એટલે ही पा पानी थी वंचित रही व्यासी हाने पानी थी वंचित हां हाने कच्छ जे हक ने हिस्से जा जको सिंधु नदी जा नी रही ई कच्छ के पाछा मिलदा थी तेला करे पाकिस्तान के समझाय न सका जे अपो ए हन बाबत में पा पाकिस्तान जो वलण केड़ो आए आगे बो चाहो है 1988 के अंदर शार्क परिषद शार्क परिषद मिले वाली वही पाकिस्तान में राजीव गांधी बेनजीर भुट्टो मिले वाला हुआ स्वाभाविक शार्क छह देशों जो कंट्री जो वड़ा मिले वाला हुआ हाँ तेनी इन्हीं जो एजेंडा नक्की थे हैदराबाद में वही इनको एजेंडा नक्की थो भाई इनमें को विषय की चर्चा करी नहीं इन चर्चा में एक विषय ही वो कि वाटर रिसोर्सिस एंड मैनेजमेंट बराबर इन मथा थी 1988 में बुक लिखी सिंधु ना पानी ने कच्छ ई चौपड़ी जो लिखाणी तेजी अंदर भूतकाल का पत्र व्यवहार थी कर मिले लिखाणो तेनी वो कि पाकिस्तान शार्क परिषद में ही बजाणा मिलन जो सारा संबंध है तो पाकिस्तान वहां थी पानी दे सके बराबर ई गाल पान अगे वधारे ला करे तेनी श्याम पित्रोड़ा हुआ जो को भारत के वाटर सिस्टम जा हेड तरीके निमायला हुआ
એટલે શામ પિત્રોડા મારફતે પાછી પણ પ્રયત્ન થયા. બરાબર. અને ઈ એમને રાજીવ ગાંધી સુધી આગળ પૂરી એવ્યા મળે કે ભાઈ ચાર પરિષદ ને ગાલ રોપાડી જાય. વોટર રિસોર્સિસ એન્ડ મેનેજમેન્ટ જો પાંચ એરિયા કોર્પોરેશન આય એમને અસા કે ઈ પાણી વાંચી પાકિસ્તાન ના કીધો જો સરકાર લગા ને ભેગા થયા હું તો અરસ પરસ તો ચર્ચા રહી. હા, પણ અનફોર્ચ્યુનેટલી ઈ મીટિંગ મળી જ ન. એટલે ફરી પાછા પાંજે હથમે કી ના આવ્યો. હણે અને હણે ઈ પાકિસ્તાન સાથે જી જો કો પાંજી કોઈ જળ સંબંધ મે કોઈ સંધિ આય ક એન મે કોઈ એડી જોગવાઈ આય ખરી કઈ સંધિ જો આધાર ગની અને પાછો પાણી જી માંગણી કરે શકો. અને ઇન્ડસ વોટર ટ્રીટી જી અંદર એન જો હોકડો એડો ક્લોઝ હોય 9મો 10મો જેને અરસ પરસ થી એટલી ગાલ મેં ઈ હે કઈ અરસ પરસ અકડે બેંક ની સમજૂતી થી સરકાર કરી શકો. નંબર વન. નંબર ટુ કે આખે મળેલો પાણી જો ઉપયોગ કઈ એવી રીતે ન કર્યો કે જે કારણે બે દેશ કે નુકસાન થયે. બરાબર. અને પાકે નંબર વન ને સહકાર તો થઈ શકે થી આય નો સરકાર દંડ ને પાકિસ્તાન તૈયાર ના. હા, બાકી રહી ગાલ ઈ ટેકનોલોજી કા લીધી જી ભાઈ આખે પાણી જો કો મળ્યો એની કે જે પાણી મળ્યો સિંધુ જો છે ઈ કોરો કેવા કે જંટાણે સિંધુ જી માં નયા પાણી હતો ને હિમાલય માંથી તેની આખી પાંજી બોર્ડર માંથી ઈ લોકો લિચિંગ પ્રોસેસ કરે ને પેલી જમીન નક્કી કરે જો પ્રયત્ન કર્યો. અને ઈ લિચિંગ પ્રોસેસ તો જો કો પાણી હે કોન્સન્ટ્રેટેડ સલાઇન વોટર. ઈ પાણી પાંચ ના મે જૂન મે છડીએ મે જૂન. ઓહો, એટલે તંટાણે વિન્ડ જી વેલોસિટી સાઉથ મંડાથી પા માથે અચી દીવે. બરાબર. એટલે એ પાણી પવન જી સ્પીડ થી પા સુધી પહોંચે ને એમ જે પરિણામ રૂપ બની ગયા પાંજા 2-12 ગામ એમને કારા થઈ ગયા. ઓ, હી ગાલ પણ આ રજૂઆત કરાવી માથે સુધી ભાઈ હી પાંજી ટીટી જો ભંગ હે. હા, બરાબર હે. પાકિસ્તાન કે મળેલે પાણી જો એનકે ઉપયોગ કરે જો અધિકાર મળ્યો પણ બે દેશ કે નુકસાન કરે એવી રીતે ઉપયોગ થઈ શકે ના. સાચી ગાલ હે. તો તે પૂછ્યા વિશ્વ બેંક ની એકલી ટીમ નર્મદા જે અનુસંધાને હેડા આવેલી કચ્છ ને કે ભાઈ વિશ્વ બેંક વટા પૈસા માંગ્યા હું ફાઇનાન્સ લે કરે ને ડેમ લે કરે ને નર્મદા ડેમ લે જી એટલે ઈ જે પૈસા જે વેલિડિટી લે કરે ને એ લોકો ચકાસણી કરી દવા કે એમ જો રિટર્ન કેમ રીતે દઈ શકતા તેની એટલે અમિત ભુવન ને વિશ્વ બેંક જ્યાં મારું આવ્યા હોવા તેની કચ્છ મેં જ્યાં થી ઘણે જાણા એની વચ્ચે એવી રજૂઆતું કેમ ભાઈ અસાંજે નર્મદા જ્યાં પાણી નતા મળે વિગેરે તો મુકે પણ એની પેશિયલ બોલાયો અલગ. બાકી ગુજરાત સરકાર ને તમે પૈસા આપશો એની સિક્યોરિટી સરકાર આપે છે ને તમને પૈસા મળશે. પણ જો તમે વિશ્વ બેંક તરફથી આવ્યા છો તો હું તમને એક વિનંતી કરું છું કે વિશ્વ બેંકના તમારા જે કઈ વરિષ્ઠ હોય એને તમે કહો કે આ જે 1960 ની પીટીમાં તમે મધ્યસ્થી હતા અને તેની આ કલમનો આ પાકિસ્તાન બંધ કરે છે. હવે પાકિસ્તાનને તમે કહો ભાઈ આ રીતે આ તમે બંધ કરો છો એ વાત માન્ય નથી અને કચ્છનો રાઇપેરિયન રાજ ડુબાડીને તમને પાણી મળ્યું છે છતાં તમે આ કરતા હો કચ્છને નુકસાન તો બરાબર નથી અમે નહીં કહી શકીએ. તો પછી તમારાથી બીજી કોઈ ચર્ચા કરવાનો અર્થ નથી એટલે તો એ પ્રયત્ન પણ કરે ને એમને પણ સફળતા ન મળી. બરાબર. 2000 નરેન્દ્ર મોદી જયારે ગુજરાત ના મુખ્યમંત્રી થયા તેની મુંજી બુક તેની કે આ હલાવી ગઈ. બરાબર. આમ લાલકૃષ્ણ અડવાણી હોમ મિનિસ્ટર તરીકે પાકિસ્તાન રહ્યા છે તેની પણ એમ કે બુક હું હલાવી ગઈ હું કે ભાઈ પાકિસ્તાન બનોતા હતા આ મહેરબાની કરીને ઓકે પાકિસ્તાન સરકાર સાથે એમ રીતે કચલે કરીને પાણી મંગો. પણ એમને પણ પાછી સફળતા મળી નહીં. નરેન્દ્ર મોદી ગુજરાત ના મુખ્યમંત્રી થયા તેની એની કઈ બુકું નહીં અને ટુ હિઝ ક્રેડિટ તેની વાજપેયી વડાપ્રધાન રજૂઆત કર્યો કે સિંધુ ના પાણી ઉપર નો આપણો અધિકાર છે અને અમને ગુજરાત માં પાણી અપાવો. જોર શોર થી રજૂઆત કર્યો પણ અને પોદાજી સિંધુ અંગે જે એટલી કમિટી હતા નિમ્યો સચિવાલય ને તે પૂછ્યા નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન થયા એટલે આવું પાછો મૂક્યો આને એમ કે ટાઈમ આવે કે જયારે વખતે પંજાબ અને કાશ્મીર જી સરહદ માંથી સાપુર ચાંદી ડેમ આવે ગયો
जो बांधकाम हेवर पूरो थियो आहे बराबर ई पहला अटकी रहियो हो कम ई कम पूरो करायो नरेंद्र भाई એટલે આવું આથી પાછી બુક જો નયો પ્રકાશન થયો નહી બુક લખીને પાછી હલાઈ બરાબર કે ભાઈ આય મહેરબાની કરે નહી શાપુર કાંડી ડેમ માંથી હરિકે બેરેજ કે પાણી દો અને હરિકે બેરેજ માંથી રાજસ્થાન કેનાલ જેકો જેસલમેર અને વારમેર સુધી અચે થી કંઈ કચ્છ સુધી લંબાઈ દો બરાબર હે અને ઈ લંબાઈ જે કારણે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રે ઠેકાણે ફાયદો થયો માટે ઈ લંબાઈ દો અચ્છા બરાબર હવે ઈ યેનકેન પ્રકારે પણ હજી પણ પ્રયત્ન ચાલુ અને સિંધુજા પાણી પાછા કચ્છ મે અચે ત કચ્છ જી જો કો ભૂતકાળ જી સમૃદ્ધિ આઈ પાછી અચી શકે ખરી કપ કચ્છ કેન સે લાભ કેડો થીએ લાભ ઘણો થીએ કારણ કે નર્મદા જા પાણી જો અડવા નર્મદા પાણી 400-500 કિલોમીટર મથે થી અચે થી એટલે આને તોટફોટ સીધી કેનાલ પાછા છેડે મથે અહીંયા એટલે એકલો તો મણિયા પાંચ ઈ ટોટલી કેનાલ મજા થી કરોડો લીટર પાણી રણ મે કે કોઈ જે ખેતરે મે લરાયું ને જો એ પાણી બચદો તો મળ દો ને એવી સ્થિતિ માં અચી આયો બા હા તે કરતા સિંધુ પાસે આ થી માત્ર પતે થાજી પીર થી પાત્રી થી 40 કિલોમીટર ગણ પટેજી ગામ આ અને કાદણ પટેજી સુધી અચે થી એમ કે પણ કેનાલ ખણી અચો તો પાછી તાત્કાલિક પાણી મળે ને ઈઝી મળે સિક્યોર મળે કારણ કે હિમાલય જો પાણી હે હા એટલે નર્મદા જે પાણી લે પ્રયત્ન નકણાઈ નતો જાઉં અજા પ્રયત્ન ચાલુ રખડા અને ઈ જોકો સિંધુ અને નર્મદા ઈ બોય જા પાણી પાકે મળે કે ન મળે ઓછા વધુ પણ મળે પણ ઈ સંજોગે મે પાવટે બીજો કોઈ વિકલ્પ ખરો પાણી લે કરે કચ્છ એરો મુલક આય કે જેમાં ડુંગર થી ટેટરે દારૂ ઉની અને પોડાઈ એટલી ઓછી હે કે વરસાદ પે એટલે પાણી તરત રણ કા દરિયામાં હલી વને તો અને પાણ એટલે ડેમ બધી શકો મધ્યમ કચ્છા જાય ને નદી કચ્છા જાય એડા ડેમ બધી શકો એટલી ઘણે બધું સાહિત્ય હજી બાકી થઈ હોય અજ ઈ મળે ડેમ આવી મન્યા તો બધા ખપે કારણ કે છેલ્લે બહુ વી વરે મેં પાણી જો પાણ વટે વરસાદ જો પ્રમાણ ના વધુ હોય હા એટલે વરસાદ જો પાણી ટીપે ટીપો સંગ્રહી રહે તો ઈ પાણી ખેતી ને કમ વચ્ચે કારણ કે નર્મદા જો પાણી પાસે પીધે લે મળે તો હજી પણ લખપત સુધી પાણી પૂજે નતો એકલી ગયા વચમાંથી ઉદ્યોગપતિ કે નક્કી કરેલો ભાઈ અહીં આજે સોલાર થી કરે ને પાણી બટો કરે દરિયા જો વાપરી જાય તેજી બદલે નર્મદા જો જ વાપરી એમ તા એમ સંજોગો અમે પાસે અહીં મળે ડેમ બધાવ્યું ને મોટા મોટા મળે અને દર વર્ષે એની પૈસાથી જોગવાઈ કરાઈ કારણ કે હિંતાણે પાંજા તમામ લોક ખેતી લીધી નર્મદા જેવું વધારે જ્યાં પાણી જી પૈસા અને હું લઈ મહેનત દર વખતે કરીએ ને મેળે પ્રતિનિધિ કરીએ ને અને એમ સંજોગો નહીં પાસે માંગણી એ કહી શકે કે કચ્છના નાના મોટા જેટલા ડેમો છે એની સર્વે કરીને અમને બાંધી દો એમને જો પાણી સંગ્રહતો દાખલા તરીકે આમાં ક્યાંક બેરાચિયા વચ્ચે ડેમ બંધાણો અને બેરાચિયા જી નીચે ડેમ બધી વધી જગા થઈ છે જે સર્વે થઈ રહી છે અંદર ફિઝિબિલિટી રિપોર્ટ અચી જાય એમ ટેકનિકલ વાયબિલિટી થઈ રહી છે તો એમ તો બધો ને તો પાણી એટલું પાણી તો રોકાતો હવે મહેશભાઈ પામળે આશાવાદી અહીંયા કે અજન ત કાલ કદાચ સિંધુજા નીર પણ કચ્છ મે પાછા આચિંદા અને પાંજો મુલક કચ્છ છે એ પાછો લીલો છમ બની વેંદો જો હેન બાબત મે કોર મનનું હે એટલી ગાલ ભૈયા કે ખેડૂત પાંજો મહેનતુ હોય એટલે એમતાણે ટ્યુબવેલ જો એટલો બધો ચલણ વધ્યો હોય કારણ કે ટ્યુબવેલ વધુ કર્યું તો એ પાન પાંજી મા જી છાતી માટે ગંધ કરતો હતા ને જોકો એમને જ્યાંથી ભૂકંપ જી ભયાનકતા સામે ઉભી જ રહી કારણ કે નીચાથી પાણી જોકો નીકળી વેંદા અને જોકો વેક્યુમ સર્જાતો એની મજાથી ખડકે જોકો રીસેટલમેન્ટ થતો એની મજાથી ભૂકંપ બચી દો એટલે ટ્યુબવેલ માટે બંધ રાખ્યો ખપે અને જોકો હાણે કચ્છ માં પાંજી પરિસ્થિતિ છેલ્લા ઔદ્યોગિક વિકાસ 2001 પૂછ્યા થયો સારો ઔદ્યોગિક વિકાસ થયો પણ એમને જાતી કચ્છ ની સ્થાનિક પ્રજા કે બહુ રોજી રોટી ના મળી એટલે પાંજે માટે આવી મન્યા તો પાંજે માટે ઉદ્યોગ કરતા ખેતી અને પશુપાલન પાંજા જે મૂળ ગાલ હે પાંજી કચ્છ ની મૂળ સંસ્કૃતિ હે
પાસે આર્થિક રીતે સમૃદ્ધ રાખવી અને શારીરિક રીતે પણ સમૃદ્ધ રાખવી. એટલે ખરી ગયેલ એટલી હોય કે પાછા ખેતી ને પશુપાલન પ્રાધાન્ય દો કે પાંજી હિત મે પાંજી આર્થિક રીતે અને શારીરિક રીતે બહુ રીતે પાંજી હિત મે આણ પરી તો સરકાર કી જડે સુજે અને પ્રજા અને ભેગી જોડાજે તડે પી. સાવ સચી ગલે પ્રજા અને સરકાર બહુ સાથે મેલે તજ ઈ પ્રશ્ન જો નિવારણ થઈ શકે અને ખેતી અને પશુપાલન કોરા પ્રજા વરે ઈ જરૂરી હે. તો મહેશભાઈ આંબેરી અજી હિર્યાસે ગણે મળે જાણે લે મળ્યો સમજે લે મળ્યો અને આનંદ પણ થયો. એ રામ 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 સુર કરી કાય જારે શિવજી ને વિનવા ગાય વી મરવે દવાણી એ વાણી રામ ગાય વી મરવે દવાણી સુર સરી કાય જારે ગાયરી મળવે દવાણી એ વાણી રામ ગાયરી મળવે દવાણી સામત શંકર રાખ્યા જટામાં સામત શંકર રાખ્યા જટામાં એ જી ખરા મુકટની રાણી જટામાં ગંગા અટવાણી જટામાં ગંગા અટવાણી અંગે મદને આભેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગા અટવાણી જટામાં ગંગા અટવાણી જટામાં ગંગા અટવાણી. ભગીરથે પ્રયાસથી એની તપશ્ચર્યાથી ગંગા જો અવતરણ તો ધરતી તે થયો પણ પાવટે કચ્છ મેં સિંધુ નદી જા પાણી પાછા ગની અચે જાય અને તેલે કરે પ્રયાસ થિયેતા. દરેક વખતે ભગીરથ પ્રયાસ થિયેતા પણ અના ભગીરથજી તપશ્ચર્યા પૂરી નાય થઈ અને એ ભગીરથ પ્રયાસ ચાલુ જ રોંધા જ્યાં સુધી સિંધુજા સલીલ સિંધુજા પાણી પાકે પાછા ન મળે ત્યાં સુધી. અને એન સાથે અજય ચોરે જો ટેમ પણ પૂરો થયેલો આવ્યો હોય તો ગેંદાસિંહ બારે જી રજા તો ગામ જો ચોરો કાર્યક્રમ સુણદલ મિણી ભારે કે ને બહેન રે કે નીલમ બહેન જા જેજા કરીને રામ 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 રામ. ही वो ग्राम विस्तार जे बाबेने जो असा जो कच्छी कार्यक्रम गाम जो चोरो हिन कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भोज केंद्र ता करे में आयो. ગુજરાત સરકારની ફોસ્ટર કેર યોજનામાં બાળ સંભાળ સંસ્થામાં રહેતા 6-18 વર્ષના બાળકોને માસિક રૂપિયા 3,000 તેમજ બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પાલક કુટુંબ કે સંભાળ સંસ્થાને માસિક રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે. પાલક કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 થી વધુ હોવી જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે તમારા જિલ્લાના બાળ સુરક્ષા અધિકારીશ્રીનો સંપર્ક કરો. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા જનહિતમાં પ્રસ્તુત.